હેલો ફ્રેન્ડ્સ તો ધોરણ બાર માટે નિદાન કસોટી બરાબર ને ધોરણ બાર નિદાન કસોટી જે અમને જુલાઈમાં તમારી લેવાની છે બરાબર ને તો વિષય છે નામાના મૂળ તત્વો ઓકે અને આ છે ઓરિજિનલ પેપર ઓકે ફ્રેન્ડ્સ આ છે ઓરિજિનલ પેપર ઓકે ફ્રેન્ડ્સ આ જ છે ઓરિજિનલ પેપર આ જ પેપર આવવાનું છે તમારું નિદાન કસોટીમાં ઓકે તો કુલગુણ ઓકે એસી છે ને સમય છે ત્રણ કલાકનો ઓકે તો નીચે આપેલ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે કે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ શોધીને તેનો જવાબ લખો દરેકના એક પ્રશ્ન છે બરાબર ને નીચેનામાંથી કઈ મિલકત અદ્રશ્ય મિલકત કહેવાય બરાબર ને એ બધું તમે હમણાં શીખેલા હશો તો તમે એમાંથી કરી શકશો બરાબર ને આ એક આ બાર માર્ક્સનો છે પ્રશ્ન એક તો બાર માર્ક્સમાં તમારે વૈકલ્પિક પ્રશ્ન કરવાનો છે ઓકે ફ્રેન્ડ્સ અને આ જ વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન હું તમારા માટે મૂકીશ ઓકે હું સોલ્યુશન બનાવતો જ છું અને તેના માટે હું આ વિડીયોનું આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મૂકીશ તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જો તમે નવા હોવ મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી રાખો અને લાઇક બટનને પ્રેસ કરી દો ઓકે ફ્રેન્ડ્સ પછી વિભાગ બી તરફ જઈએ ઓકે આ પ્રશ્નને જોયા બાદ નંબર સાત ઓકે આઠ નવ દસ અગિયાર અને બાર જે નીચેના પ્રશ્નોને એક વાક્યમાં જવાબ આપો એક વાક્યમાં જવાબ આપો ઓકે આપણે જોઈ શકીએ છીએ આ દરેકના એક અને બાર ઓકે એટલે બારડું ચોવીસ માર્કનું બરાબર ને એન અને આરટીજીએસનું પૂરું નામ આપણે તારું બધું ઈસી જ છે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જણાવું આ જ પેપર આવવાનું છે આ જ ઓરિજિનલ પેપર છે ઓકે ફ્રેન્ડ્સ વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યે મુજબ જવાબ આપો નવા નવમાંથી કોઈ પણ છ નવમાંથી કોઈ પણ છ દરેક પ્રશ્નના ત્રણ માર્ક એટલે છ તારી અઢાર તો અઢાર માર્ક્સનું તમારું રહેશે ઓકે ફ્રેન્ડ્સ તો તમે ઓકે નીચેના પરિભાષિક શબ્દોને સમજાવો આ મૂડી દ્રશ્ય મિલકત અને માલ નીચેના વ્યવહારોની બેવડી અસર સમજાવો હજારનું ફર્નિચર ખરીદ ખરીદ્યો છ હજારનો માલ હિતેન્દ્રને વેચ્યો અને પાંચ હજાર મ મનહરને ચૂકવ્યા ઓકે ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે કોઈપણ તમારે કોઈ પણ નવ કોઈ પણ છ ના જવા આપવાના છે ઓકે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવ દસ અગિયાર બરાબર ઓકે ચાલો અગર જે વિભાગ ડીમાં જઈએ આ તમે પ્રશ્નને જોઈ શકો છો બરાબર ને ધીમે ધીમે હું ખસેડ્યો છું ધીમે ધીમે તમે પ્રશ્નને જોઈ શકો છો ઓકે આ સાતમું જોઈ શકો છો આઠમું તો વિડીયોને પોઝ કરીને પણ તમે ત્યાં સ્ટોપ કરીને જોઈ શકો છો ઓકે નીચેની ભૂલો સુધારવા વિનોદના ચોપડે જરૂરી નોંધ ઓકે આ દસ અગિયાર બારો કે વિભાગ ડી પણ જોઈ લઈએ કે નીચેના પ્રશ્નો અહીંયા પર છે કે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપો દરેકના ચાર ગુણ છે ઓકે દરેક પ્રશ્નના ચાર ગુણ એટલે એક પ્રશ્નના તમે ચાર ગુણ મળશે એવા તમારે બે લખવાનું છે ઓકે ચાલો આગળ વધીએ વિભાગી વિભાગી પણ જોઈ લઈએ ઓકે વિભાગી છેલ્લો એ છેલ્લો છે બરાબર ને નીચેના પ્રશ્નોને માગે મુજબ જવાબ આપો પાંચ માટે કોઈ પણ ત્રણ લખવાના છે ઓકે તો ચોતારી અઢાર ઓકે આ તમને સમય દેખાય છે ઓકે તમે જોઈ શકો છો બરાબર ને સોળ અને સત્તર ઓકે પંદર સોળ ને સત્તર અઢાર ઓગણીસ ઓકે ઓકે વિભાગ એફ પણ છે આ છેલ્લું એફ અને એમાં તમારે લખવાનું છે ઓકે વિભાગ એફમાં પ્રશ્નના કેટલા ગુણ છે બાર ઓકે નીચેના પ્રશ્નના માગીએ બધા જવાબ આપો પ્રશ્ન પ્રશ્નના બાર ગુણ છે તો એક જ પ્રશ્ન તમારે લખવાનો છે આ પ્રશ્નના બાર ગુણ છે ઓકે ફ્રેન્ડ્સ તો તમે સમજી શકો છો કેવી રીતે તમારે નિરાન ક્વેશ્ચન લખવાનું છે અને આ જ ઓરિજિનલ પેપર છે મિત્રો આ જ ઓરિજિનલ પેપર છે કઈ ગભરાવાની જરૂર નથી આ જ ઓરિજિનલ પેપર છે એકદમ ઓરિજિનલ પેપર જ છે આ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ